પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં થયેલી તોડફોડ મામલે આજે વિસનગર કોર્ટ ચુકાદો આપી શકે છે. આ કેસમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ તેમજ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સહિત 17 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અનામત આંદોલન વખતે ઋષિકેશ પટેલ જે ધારાસભ્ય તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યારે આ મામલે લાલજી પટેલ, હાર્દિક પટેલ સહિત 17 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. વિસનગર કોર્ટ આજે આ અંગેનો ચુકાદો આપશે. મહેસાણાના વિસનગરમાં 23 જુલાઈ 2015ના રોજ તોડફોડ કરવામાં આવી હતી. રેલીમાં ધારાસભ્યને પણ આવેદન આપવા હાજર રહેવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય પાટીદાર સમાજની સાથે હાજર ન રહેતા ટોળું ઉશ્કેરાઈ ગયું હતું અને તેની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. હિંસક બનેલા ટોળાએ ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દિવ્યા, અનામત આંદોલન વખતે ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ થઈ હતી, હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત 17 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, આજે વિસનગર કોર્ટમાં ચુકાદો આવવાનો છે, વધુ વિગત આપશો? જી મનીષા, ખાસ કરીને જણાવી દઉં કે વર્ષ 2015માં જે પાટીદાર અનામત આંદોલન વખતે જે રેલી યોજાઈ હતી, રેલીમાં લાલજી પટેલ, હાર્દિક પટેલ પણ જોડાયા હતા. તેને લઈને એક રેલી દરમિયાન એમએલએની ઓફિસમાં આવેદનપત્ર આપવા ગયા હતા. રેલી સ્વરૂપે જે નીકળેલા ટોળાએ કેટલીક એક કાર ઉપર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી, ત્યારે બીજી તરફ તેની ઓફિસમાં તોડફોડ કરી હતી, જેનો સમગ્ર ગુનો બન્યો હતો. અને જે તોડફોડ કરવાના કેસમાં આજે 17 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો અને કોર્ટમાં સમયસર ચાર્જશીટ કરી દેતા. કોર્ટમાં આજે મહત્વનો જે ચુકાદો આવવાનો છે, જે સામાન્ય કલમોની જો વાત કરવામાં આવે તો સાથે સાથે કહી શકાય મનીષા, ખાસ કરીને કે જે સરકારી મિલકતોને જે નુકસાન પહોંચાડવાની, લૂંટફાટની, તેમજ કોઈને જાનથી મારી નાખવાની જે પ્રયત્ન કરવાની અનેક પ્રકારની જે કલમો લગાવવામાં આવી હતી અને તેની સજાની જો જોગવાઈની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ઓછામાં ઓછી 10 વર્ષની સજાની પણ જોગવાઈ આ કલમોમાં સમાવેશ થાય છે. હાલ હું અત્યારે મહેસાણાના ઋષિકેશ પટેલની ઘરની બહાર ઉભી છું. હાલ તેમના ઘરનો માહોલ જે બતાવવા માંગીશ, ખાસ કરીને કે અત્યારે જે પોલીસ બંદોબસ્ત તેમના કાર્યાલય ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે, સાથે સાથે જે અત્યારે થોડીક જ વારમાં કોર્ટ જે પોતાનો ચુકાદો આપવાની છે ત્યારે ઋષિકેશ પટેલ પણ કોર્ટમાં હાજર રહેવાના છે, સાથે સાથે જે અન્ય જે આરોપીઓ છે તે પણ સાથે કોર્ટમાં હાજર રહેવાના છે. મહત્વનું છે કે જે વર્ષ 2015માં જે પાટીદાર અનામત આંદોલન જે વિસનગરમાં જે હબ ગણવામાં આવે છે તે હબમાં પણ જે શરૂઆત થઈ હતી પાટીદાર અનામત આંદોલનની, ત્યાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા અને કાયદાકીય 3 વર્ષની લાંબી લડત બાદ આજે વિસનગર કોર્ટમાં મહત્વનો જે ચુકાદો આપવાનો છે. ચુકાદા પર સૌ કોઈની નજર મંડરાયેલી છે, કારણ કે ખાસ કરીને જે પાટીદાર અનામત આંદોલન વખતે જે અલગ અલગ શહેરોમાં જે ઘટનાઓ બની હતી તેના જે તમામ કેસો કોર્ટમાં પેન્ડિંગ છે, કોર્ટમાં સુનાવણીઓ ચાલી રહી છે, પરંતુ વિસનગર કોર્ટમાં માત્ર એક એવો અત્યારે ચુકાદો, જે પ્રથમ ચુકાદો કહી શકાય પાટીદાર અનામત આંદોલનનો, ત્યારે બીજી તરફ હાર્દિક પટેલ દ્વારા પણ પોતાના ફેસબુકમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ચુકાદો કોઈ પણ પ્રકારનો આવે શાંતિ જાળવવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે, જેથી કહી શકાય કે આજે કોર્ટ પોતાનો મહત્વનો ચુકાદો આપશે અને આગામી લડતમાં પણ ક્યાંક તેની અસર પણ જોવા મળે. જી દિવ્યા, કેટલા વાગે કોર્ટની કાર્યવાહી શરૂ થશે અને કેટલા વાગ્યા સુધીમાં ચુકાદો આવે તેવી શક્યતા છે? આ સાથે હાર્દિક પટેલે વિડીયોમાં કહ્યું છે કે લોકો શાંતિ જાળવે, ચુકાદા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે મહેસાણા શહેરમાં ખાસ કરી વિસનગર કોર્ટની આજુબાજુમાં પોલીસનો કેવો બંદોબસ્ત ગોઠવાયો છે? જી પાટીદાર અનામત આંદોલનની જ્યારે વાત આવતી હોય છે ત્યારે ભૂતકાળની જે ઘટનાઓ છે તે તાજી થઈ જતી હોય છે, તેને લઈને પોલીસ પણ ભૂતકાળની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પણ પોલીસ દ્વારા વિસનગરમાં કોર્ટ પરિસરની બહાર ચાપતો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. 11 વાગ્યા બાદ કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જેટલા સાક્ષીઓ અને મહત્વના જે દસ્તાવેજી પુરાવા હતા તેને ચકાસવામાં આવશે, ત્યારબાદ કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે. જી આભાર દિવ્યા, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.